नमस्कार दोस्तों, ओळख्यो ने, हूँ सुधांशु अंताणी, केसरिया टेक्सटाइल कंपनी सूरत थी। प्रेम एक एवी वस्तु छे के जेना माटे वारे 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 फरी ने फरी तमारा तरफ मने आकर्षे छे। अने आजे मैं सवारे नक्की कर्यु तो के आजे हूँ तमने बे शब्दों गुजराती मां कहीश। पहला तो हूँ तमारो आभार मानी लो, पूछो केम, एक ज कारण के मारा गया वखतना गुजराती वीडियो ने જોઈને સાંભળીને અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર અને ઠેર ભુજ કચ્છથી તમે બધા અહીંયા પધારી અને કેસરિયામાંથી લગ્ન સરાની ખરીદી કરી, આભાર મિત્રો। આજે હું એક એવી વાત કહેવાનું છું કે જે ગુજરાતીઓને કહેવાની જરૂરત જ ન હોય, તેમ છતાંય જરૂરી બની જાય છે। કારણ શું કે ધીરે 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 આપણે ગુજરાતી છીએ, તેમ છતાંય ગુજરાતી સિવાયની ભાષાઓ શીખવા માંડ્યા છીએ અને ભાષા શીખતા શીખતા આપણને ખબર નથી ક્યારે એ સંસ્કાર આપણી અંદર આવી ગયા છે। હિન્દી કહો કે અંગ્રેજી કહો, આપણે અંગ્રેજોની માફક વિચારતા થઈ ગયા છીએ। મિત્રો, મૂળમાં આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી તો સદાબહાર, જય જય ગરવી ગુજરાત। પછી ભાષા હોય કે ગુજરાતી ભોજન હોય કે ગુજરાતી મહાત્મા ગાંધી હોય, બધા જ એક નવી જ છાપ પાડે, નવી જ ભાત પાડે એવી કોમ। ખેર દોસ્તો, આજે હું હવે મુદ્દાની વાત પર આવું। જીવન એક એવી વસ્તુ છે કે જેમાં અસમંજસ, આય જાઉં ત્યાં જાઉં, ખરાબ લાગશે, કેવું લાગશે, એવા બધા વિચારોની અંદર જે વાળવંટોળ આપણા મગજમાં બેસે છે ને, એનું એક પેદાશ છે, બીજું કશું જ નથી। તમારે જીવનમાં આગળ આવું છે અને એવું કોણે કહ્યું કે ગુજરાતી છે અને મધ્યમ વર્ગી છે આપણને પોસાતું નથી એટલે નોકરી કરો? સવારે ટિફિન લઈને ગયા અને સાંજે ટિફિન લઈને પાછા, ખાયા પીયા કુછ નહીં, પ્લેટ તોડા આઠાના, એ જ વસ્તુ આવીને ઊભી રહે છે। પણ ગુજરાતીના લોહીમાં વ્યાપાર તો છે જ દોસ્તો, તો શું તમે અથવા તો તમારા ઘરની ગૃહિણીઓ બિઝનેસ ન કરી શકે? કરી શકે, શું કામ નહીં, આપણા લોહીમાં બિઝનેસ છે। વ્યવહાર તો આપણે આમ તેમ બધાને કહી દઈએ, માણસ 10 મિનિટે વિચારે ને, એક ગુજરાતી મહિલા જે સ્ત્રી છે, આપણી ઘરની ગૃહલક્ષ્મી છે, એ 10 મિનિટનો વિચાર ન કરે। એને કાંઈ બી એક પ્રોબ્લેમ આપો, તકલીફ આપો, એમને એક સમસ્યા આપો, સેકન્ડ 3ની અંદર એનું તમને સમાધાન આપી દેશે। એ મારી ગુજરાતી નારી છે અને કેસરિયા ટેક્સટાઇલ કંપની ગુજરાતી નારી માટે વિભિન્ન પ્રકારના ખૂબ જ ઉમદા ક્વોલિટીના કાપડ અને સૌથી જ કિફાયતી કિંમતમાં તમને આપે છે। મિત્રો, આજ મુદ્દાની વાત કરી દઉં, તમે નોકરી કરો છો ને, કરો ને, નોકરી શું કામ છોડવી જોઈએ? નોકરી સવારના 9 વાગે 10 વાગે ઘર છોડીને ગયા અને સાંજે 6:30-7 વાગે ઘેર, નોકરી ચાલુ જ રાખો। પણ સાથે સાથે હવે આપણા લોહીમાં, આપણા શરીરમાં, આપણા રગોરગમાં જે વ્યાપાર સમાયેલો છે એને બી કંઈક બહાર રૂપ આપો। કેવી રીતે? બહુ જ સિમ્પલ છે, બહુ જ સહજ છે। તમે કપડાનો વેપાર કરો, શું કામ? કારણ શું કે એમાં 25-30 હજાર રૂપિયા તમારા ગજવામાં હોય, તમે હોલસેલમાં મટીરિયલ ખરીદી લો। હું તો કહું ને કે શરૂઆતમાં તમે 10-15 સાડી લઈને ઘેર બેસો। આપણી ઘરની મહિલાઓ બપોરના કિટ્ટી પાર્ટી હોય કે અડોસ પડોસમાંથી બહેનો બધા શાક ફોલવા તડકામાં બેસીને આવે ને, શિયાળાની મોસમમાં એ બધા શાક ફોલતા ફોલતા ચાના ઘૂંટડા પીઓ, ઈધર ઉધરની વાતો કરો અને ધીમેકથી એક એક સાડી બતાવતા જાઓ। જો ભાઈ, જે દુકાનમાં તને આ સાડી 350-400 મળે છે ને, હું તને 250 આપીશ। તું એની ક્વોલિટી જો, એની કિંમત જો, આવી સસ્તી ને શ્રેષ્ઠ સાડી તને ક્યાંય નહીં મળે। બસ એવી રીતે અંદર અંદર વાત કરી અને 25 હજારનો માલ નાખી દેતા તમને 32-35 હજારમાં તમે વેચી નાખશો, નફો થઈ ગયો ને 10-8 હજારનો। બસ એ 35 હજાર લઈને પાછા કેસરિયા આવો, 50 હજારનો માલ લઈ જાઓ અને ધીમે ધીમે વિકસાવતા જાઓ। એ 50 હજારની વસ્તુ 75 હજારમાં વેચો, 75 હજારની વસ્તુ લઈ ગયા,
લાખમાં વેચ્યો. એમ કરતા 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 છ આઠ ને વર્ષમાં, છ મહિના આઠ મહિના કે વર્ષ દિવસની અંદર અંદર વ્યવસ્થિત થઈ ગયા છો. અને પાંચ વર્ષે બાપુ મૂછના તાવે કહું છું કે તમારા ઘરમાં ગાડી ઊભી હશે. કરી શકાય, સેલું છે. એમાં કોઈ, જો કપડાના વેપારમાં કોઈ ભણતર કે ડિગ્રીની જરૂર નથી. બીજું, આમાં કોઈ મોટી લાગતની કે ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. અને ત્રીજું, એવી કોઈ મોટી જગ્યાની આવશ્યકતા નથી. આપણે તો ક્યાં છે કે એક જગ્યાએ બેસીને શાંતિથી ઘરમાં બેસીને કામ કરવાનું છે અને થશે. મિત્રો, આ વાત ફક્ત વાત જ નથી. અને હું તમને એમ કહ્યો છે કે ભાઈ દીકરા, તને બોલવાનું સહેલું છે, કરવું તો લોઢાના ચણા દબાવવા જેવું છે. ના દોસ્તો, એવું નથી. તમે કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરત આવો, અમારા મહેમાન બનો. અને એ પહેલાં તમે ધારો કે ભાવનગરથી છો, તમે ધારો કે રાજકોટથી છો, કે તમે અમદાવાદથી છો, કે તમે બરોડાથી છો, ગમે તે શહેરથી તમે આવો છો, પણ તમે અહીંયા આવ્યા પહેલાં તમે અડોસ પડોશને કાપડની દુનિયામાં જઈને પૂછો કે સુરતનું કપડું વધારે વેચાય છે, દિલ્હીનું કપડું વધુ વેચાય છે, કલકત્તાનું વધુ વેચાય છે, કે અમદાવાદનું વધુ વેચાય છે. બધા કહે છે કે છોડો એ બધાને, સુરતનું અને સુરતમાં માત્ર એક જ કેસરિયા ટેક્સટાઇલ કંપનીની સાડીઓ અને જે કુર્તીઓ અને જે લેંગાઓ છે, આવા તો ક્યાંય નથી મળતા. જી હા મિત્રો, આપણે જ 1977થી કેસરિયા એક કાપડ બનાવતી ફેક્ટરી છે, જે આટલા વર્ષથી પેઢી દર પેઢી, આ જે ત્રીજી પેઢી છે કે જે તમારા માટે આટલી બધી, મારી આજુબાજુ પાછળ જોવો છો ને, આ મારો દુપટ્ટાનું વિભાગ છે. તમને અનગણિત વેરાયટી તમને દુપટ્ટામાં, લેગિંગમાં, ડ્રેસીસમાં, બધામાં તમને મળશે. સાડીમાં તો તમે જો બનારસની સિલ્ક સાડી લેવી હોય ને, તમારે બનારસ જવાની જરૂર નથી. સુરત આવો, સાડી તમારી. અને ભાવ કેવા, તમને જે વસ્તુ માર્કેટમાં 1200-1500ની સાડી મળે ને, એ તમને કેસરિયામાં 550-600-700માં મળી જાય. હા મિત્રો, આ ખાલી બોલતો નથી, તમે અહીંયા આવીને અમારો સર્વે કરો અને તમે જો એક એક. અને આજે ઘણા ગુજરાતી મિત્રો છે અહીંયા, કસ્ટમરો આવેલા છે કે જે પરચેસ કરે છે આજુબાજુ, તમે પણ આવો. બસ મિત્રો, આ વિડીયો તમે જરૂર સાંભળજો, વિડીયો જોજો, અને સાથે સાથે આ સ્ક્રીન પર લાગેલો ફોન નંબર છે ને, ત્યાં અચૂક ફોન કરો. તમે ઓનલાઈન બી પરચેસ કરી શકો છો, પર્સનલી આવી શકો છો. અમે તમને વ્યવસ્થિત રીતે એટેન્ડ કરશું, માર્ગદર્શન આપશું, અને સાથે સાથે જરૂર પડી તો તમને ટ્રેનિંગ પણ આપશું. ચાલો રજા લઉં. નમસ્તે દોસ્તો.